રાપર ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી. વાગડ વિસ્તારના અભયારણ્ય વિસ્તારમાં આવતા વાગડ વિસ્તારમાં વિદ્યાર્થીઓને વાલીઓ બાળકોને વન્યજીવ સૃષ્ટિથી માહિતગાર કરવામાં આવે તે માટે આજથી કચ્છના મુખ્ય વન સંરક્ષક વી જે રાણા અને પૂર્વ કચ્છના ડીએફઓ ગોવિંદસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી 2/10/2022 થી લઈને 8/10/2022 સુધી ઉજવણી કરવામાં આવશે, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, તેમજ મહાત્મા ભભૂતગીરી સ્કૂલને વન વિભાગ દ્વારા આરોપણ અર્પણ કરવામાં આવ્યું હતું. રાપરના ઉત્તર રેન્જના આરએફઓ ચેતન પટેલ, રાપર દક્ષિણના સતીશભાઈ જેઠાએ વન્ય પ્રાણી અને વન્ય જીવ અંગે માહિતી આપી હતી. ઉપસ્થિત આગેવાનો અધિકારીઓના સન્માન બાદ વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું. ઉપરાંત વન્ય પ્રાણીઓ અને પક્ષીઓ અંગે આરએફઓ ચેતન પટેલ, સતીશભાઈ જેઠા, તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી, મુકેશભાઈ ઠક્કર, અશોકભાઈ પ્રજાપતિ વગેરેએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને તથા શિક્ષકોને વન્ય પ્રાણી અંગે માહિતીઓ આપી હતી. ભારતમાંથી નષ્ટ થઈ ગયેલા ચિત્તાની પ્રજાતિ ભારતમાં લાવવામાં આવી તે માટે વન વિભાગને ભારત સરકાર દ્વારા ગૌરવ અપાવ્યું છે, તેમ તેમણે જણાવ્યું હતું. રાપર તાલુકો એ ગુડખર અભયારણ્ય વિસ્તાર અને વન્ય પ્રાણીઓ અંગે માહિતગાર કર્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓની ભવ્ય રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વનપાલ વાસુદેવ જોશી, પ્રભુભાઈ કોળી, ભરતસિંહ વાઘેલા, લાલુભાઈ જાડેજા, મોહનભાઈ કોળી, આરઆર પરમાર, નિલેશભાઈ ચાવડા, નરેશભાઈ ડોડિયા, જાનવીબેન ચૌધરી, રિદ્ધિબેન આદ્રુજા, હેતલબેન જમોડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રજ્ઞાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુરારદાન ગઢવીએ અને આભારવિધિ વાસુદેવભાઈ જોશીએ કરી હતી. આજરોજ રાપર ખાતે કચ્છ પૂર્વ વન વિભાગ વતી 2-8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે ભભૂતગીરી સ્કૂલ ખાતે અહીં વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પુષ્ટ પ્રેઝન્ટેશન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધો છે અને આજે જ્યારે આવું પૂરું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારે આદરણીય સતીશભાઈ, જનરલ સુરક્ષિત આપણે બધા
એના માટે આદરણીય મોદી સાહેબ કૃપા